तो गुजरात ने टीबी मुक्त करवा माटे अभियान हाथ धरवामां आव्युं छे, जेने लईने राज्यमां हजारो डॉट सेंटर उभा करी देवामां आव्या छे अने स्पेशल जवाबदारी सोंपी देवामां आवी छे। त्यारे टीबी हारेगा देश जीतेगाना सूत्रचार साथे ज गामे गाम टीबीना केस शोधवानी शुरुआत करवामां आवी छे। જોઈએ આ ખાસ અહેવાલ। ગુજરાતમાંથી વર્ષ 2022 સુધીમાં ટીબીને નાબૂદ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે, જેને લઈને રાજ્યમાં ટીબીનો એક કેસ ન રહે તે માટે કવાયત હાથ ધરાઈ છે, જે માટે 38,380 વધુ ડોટ સેન્ટર ઉભા કરી દેવાયા છે। ગુજરાતમાં 2071 ડેઝિગ્નેટેડ માઇક્રોસ્કોપી સેન્ટર બનાવવામાં આવ્યા છે, જેમાં ટીબી રોગનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવે છે। આ ઉપરાંત ગંભીર પ્રકારના ટીબીના નિદાન માટે 3 કલ્ચર લેબોરેટરી, 71 સીબીનાટ લેબોરેટરી અને 77 ટ્રુનાટ લેબોરેટરી ઉપલબ્ધ કરાવવામાં આવી છે। અમારા આરોગ્યના કર્મચારીઓ જે વલ્નરેબલ પોપ્યુલેશન હશે અથવા તો હાઈ રિસ્ક પોપ્યુલેશન હશે ત્યાં જઈ અને એને સર્વે કરશે। એ લોકોના ટીબીના 4 સિમ્પટમ જે ખરા, એ 4 સિમ્પટમ પૂછ્યા અને એવા કોઈ સિમ્પટમ હશે તો સત્વરે એના નજીકના ડેસિગ્નેટેડ માઇક્રોસ્કોપી સેન્ટર હશે અથવા તો જ્યાં એક્સરેની ફેસિલિટી હશે અથવા તો જ્યાં નિદાનની પદ્ધતિ હશે તે લોકોને મોકલી અને સત્વરે નિદાન કરાવશે। પબ્લિક સેક્ટરમાં ટીબીના દર્દીઓની સારવારની સફળતાનો દર 86% છે, જ્યારે પ્રાઇવેટ સેક્ટરમાં સારવાર લીધેલા ટીબીના દર્દીઓની સફળતાનો દર 85% છે। ડ્રગ રેજિસ્ટન્ટમાં કુલ 80,650 ટીબીના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, તેમાંથી 2,820 ગંભીર પ્રકારના ટીબીના દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું, જ્યારે કે 2020ના વર્ષમાં 2,533 ગંભીર પ્રકારના ટીબીના દર્દીઓને સારવાર પર મૂકવામાં આવ્યા હતા। જે પણ દવાઓ ટીબીના દર્દીઓને ચાલતી હતી એ પૈકીના 87% લોકોને આપણા સાજા કર્યા, એટલે કોવિડની પરિસ્થિતિની અંદર પણ આરોગ્ય ડિપાર્ટમેન્ટે જે દર્દીને ઘરે પણ જઈને દવાઓ પહોંચવાની હતી એ વધારે કે દરેકને ઘરે પણ દવાઓ પહોંચાડી હતી। એક સમયે જીવલેણ ગણાતો ટીબી રોગ હવે યોગ્ય સારવાર લેવાથી સંપૂર્ણપણે મટી શકે છે। ટીબીની સારવાર અંગે જાગૃતતા લાવવા સરકાર સતત પ્રયાસ કરતી રહી છે। કોરોના કાળમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ટીબી નાબૂદીનું અભિયાન યથાવત રહ્યું છે, ત્યારે લોકો ટીબીના રોગથી ડરે નહીં અને તેનું યોગ્ય નિદાન અને સારવાર કરાવે તે જરૂરી છે। વિશાલ મહેતા સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।